Anandam Bodhi Smitarochir Purne Duvadana Prapullam Bojanamachada Sadrasa Sovaksi Yugala Kripa Paravara Srita Sakala Jivati Sukhado Mahasreyo Murti Jayati Sahinarayana Muni Varniveshramaniya Darshanam Mandahasaruchiradnanambujam Pujitam Suranarotamermuda Dharmanandanamaham Vichintaye Om Yautarine Sri Swaminarayanaya Namo Namah Om Sri Hari Krishnaya Namo Namah Om Sri Purna Purushottamaya Namo Namah Bolo Sri Swaminarayan Bhagavanani Sri Hari Krishna Maharajani Sri Ghanshyam Maharajani Badai Bhakto Ne Yathi Jai Swaminarayan Vala Bhakto Aapde Sadguru Nushiyanand Swami Nu Akhyan Sambhadiya Chhe Tran Bhagni Katha Dharmiyan Aapde Nushiyanand Swami Ene Sri Ji Maharaje Evu Puchhiyu Chhe Ke Tamne Mari Murti Ni Ketli Smruti Reh Chhe त्यारे स्वामी ये आँख माथी आंसूड़ा पड़वा लगे चंद स्वामी ये वो किधु छे महाराज ज्यार्थी पंच संधि भनवानी शुरू करी छे त्यार्थी मने अपनी मूर्ति भुलाई गई छे मांडवी महाराज ने आज्ञा थी संतों ना मंडर साथे बदे फरवा गया त्यार बाद परत आवे त्यार महाराज या टकोर करी छे त्यांथी आपने आगर अने त्यार बाद कथा में प्रवेश करीशु पीउड़ा ने पाए पड़ी हरि कृष्ण नु धरी ध्यान पीउड़ा ने पाए पड़ी हरि कृष्ण नु धरी ध्यान पीउड़ा ने पाए पड़ी हरि कृष्ण नु धरी ध्यान पीउड़ा ने पाए पड़ी हरि कृष्ण नु धरी ध्यान सदगुरु ने वंदन करी कहूँ मोटा संतनु आख्यान सदगुरु ने वंदन करे कहो मोटा संतनु आख्यान धन्य धन्य जैनी मती राख्यो बृहद वैराग्य धन्य धन्य जैनी स्थिति राख्यो बृहद वैराग्य महाराजनो जैने सुख लाद्यो जग लाग्यो बड़ तोलाय महाराजनो जैने सुख लाद्यो जग लाग्यो बड़ तोलाय कौन हता ते संत सुरा जेने भूदरनी लागी भूख कौन हताते संत सुरा जेने भूदरनी लागी भूख हरि विना जेने पर हरियो संसार नो सर्वे सुख हरि विना जेने पर हरियो सर्वे सुख नृसिंहानंद साधु मोटा
જેને વાલા સંગાથે વાલ નૃસિંહાનંદ સાધુ મોટા જેને વાલા સંગાથે વાલ પ્રભુજીને પ્યારાયતી જેને વાતો કરી છે અપાર 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 સદગુરુ નૃસિંહાનંદ સ્વામીનું આખ્યાન ચાલી રહ્યું છે સ્વામીએ આ લોકની કોઈ પણ મોટાઈને ગૌણ ગણીને કેવળ ભગવાન શ્રી હરિને રાજી કરવા માટેનો શુભ પ્રયાસ કર્યો છે એવું સ્વામીના જીવનમાંથી આપણને સર્વને શીખવા મળે છે શ્રીજી મહારાજે જ્યારે સ્વામીને પૂછ્યું છે તમને મૂર્તિ યાદ રહે છે અને સ્વામીએ જ્યારે કીધું પ્રભુ જ્યારે અભ્યાસ કરું છું સંસ્કૃતનો ત્યારે મૂર્તિ ભૂલાઈ છે ત્યારે શ્રીજી મહારાજે સ્વામીને ટકોર કરી છે મૂર્તિને ભૂલીને અમારે કાંઈ કરવું નથી ભગવાન શ્રી હરિનો આ આદેશ સૌથી પહેલાં ગરડા પ્રથમના પહેલાં જ વચનામૃતમાં મહારાજે કીધો છે આજે સંતોની કથા દરમિયાન સવારની અંદર ગરડા પ્રથમનું પહેલું વચનામૃત ચાલુ થયું ત્યારે એની વાત દરમિયાન આવ્યું કે મુક્તાનંદ સ્વામી રાત્રે કીર્તન ગાતા હતા અને મહારાજ સાધુની જાયગામાં જઈને બેઠા છે પરમ દિવસે હવે પાછી એમાં આગળ વાત ચાલશે પણ શ્રીજી મહારાજે સૌથી પહેલો પ્રશ્ન જે પૂછ્યો કઠણમાં કઠણ સાધન ક્યું છે એનો અર્થ એ છે વચનામૃતની શરૂઆતમાં પહેલો જ પ્રશ્ન આ પૂછાય છે એનો સીધો જ અર્થ એ થાય છે કે ભગવાનને કોઈ પણ રીતે આપણી વૃત્તિઓને પોતાને વિશે રાખવી છે તો જ એવો પ્રશ્ન પૂછે નહીં તો અગત્યમાં અગત્યનો પ્રશ્ન હોય ને પહેલાં પૂછે શ્રીજી મહારાજ તો અનુસંધાનવાળા હતા આ ઘડીએ ના પડે મરવું છે તો આ ઘડીએ ના પડે મરતા પહેલાં કયો પ્રશ્ન છે એ પૂછાઈ જ જવો જોઈએ અને એનો જવાબ દેવાઈ જ જવો જોઈએ તો એ પ્રમાણે સૌથી પહેલો પ્રશ્ન જ આ છે ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ રાખવી જ્યારે સ્વામીએ કીધું મહારાજ હું જ્યારે અભ્યાસ કરું છું ને ત્યારે મને મૂર્તિ ભૂલાઈ જાય છે સંસ્કૃતનો ત્યારે મહારાજે સ્વામીને કીધું વિદ્યા ભણવાનો ફળ છે હ મૂર્તિ સિદ્ધ થઈ જાય તે હ સાચો જ્ઞાની તેને હું વખાનો મૂર્તિમાં રમે તેને પ્રમાણો સ્વામી જે મૂર્તિમાં નથી રહેતો એને હું જ્ઞાની જ નથી કહેતો હું જે તમને સંસ્કૃત વિદ્યાનો અભ્યાસ કરાવું છું એ કેવળ મારી મૂર્તિમાં હેત કરવા માટે કરાવું છું ત્યારે આપણે એક વાત કરી હતી કે સંસ્કૃતના જે અષ્ટકો છે સંસ્કૃતના અષ્ટકોમાં જે ભગવાનની મૂર્તિનું વર્ણન છે ભગવાનની મૂર્તિ પ્રત્યેનો જે ભાવ છે બહુ અદ્ભુત છે બહુ અદ્ભુત છે એટલે સ્વામીને મહારાજ કહે છે સ્વામી અમારે તો ભણાવવાનું આ કારણ છે પછી મહારાજે સ્વામીને પેલી વાત કરી પેલું નગારું વાગે અને શબ્દ બધે ફેલાઈ જાય એમ નાકરૂપી નગારા ઉપર દાંડી વાગે સંકલ્પરૂપી અને સંકલ્પ ઠેક જીવ સુધી પહોંચી જાય આવી વાતને આપણે ત્યારે સમજ્યા હતા એ વાતને હવે હું આગળ જે મહારાજ કહે છે એ વાતને આગળ વાંચું છું શ્રીહરિએ જ્યારે આવી વાત કરી ત્યારે એ સાંભળીને નૃસિંહાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી આદિ સર્વે સંત રાજી થઈને બોલ્યા કે આવો ચમત્કાર તો પહેલી વાર જાણ્યો કયો ચમત્કાર દાંડી સંકલ્પરૂપે દાંડી નાક ઉપર વાગે અને ગંધ જીવ સુધી પહોંચે સંકલ્પરૂપી દાંડી કાન ઉપર વાગે શબ્દરૂપી અને શબ્દ જીવ સુધી પહોંચે સંકલ્પરૂપી દાંડી જીભ ઉપર વાગે સ્વાદરૂપે અને જીવ સુધી પહોંચે આ વાત સંતો કે મહારાજ આજે જ જાણી તે દિવસથી મેં ભણવું પડ્યું મૂક્યું અને ધ્યાનનો અભ્યાસ કર્યો સ્વામી કે પછી બીજે દિવસે સભા થઈ ફરી હું મહારાજ પાસે આવ્યો ધ્યાનનો અભ્યાસ સ્વામીએ ચાલુ કર્યો ધ્યાનનો અભ્યાસ થોડો થોડો કરવાનો શરૂ કરવો જોઈએ ઉંમર જેમ થતી જાય
આપણે ભગવાન શ્રીહરિની સર્વોપરિતામાં આપણને હા પડી ગઈ, માનો કે હવે આ ભગવાનમાં કોઈ દી આપણને શંકા કુશંકા થાય એવી જ નથી. સુખ આવે, દુઃખ આવે, સફળ થઈએ, નિષ્ફળ થઈએ, સ્તુતિ થાય, નિંદા થાય, પણ ભગવાનનો વિશ્વાસ કોઈ દી ડગે એવો નથી. એટલે આપણે સક્ષમ થઈ ગયા એટલે સમજવાનું હજુ આવે એની ઉપરનું સ્ટેપ છે. એ સ્ટેપ કયું છે? ભગવાનના ધ્યાનનો અભ્યાસ. ભગવાનના ધ્યાનનો અભ્યાસ એટલે કે શાંતિથી એકાંતમાં બેસીને ભગવાનના સ્વરૂપનો વિચાર કર્યા કરવો પડે, એને ભગવાનનું ધ્યાન કહેવાય. ભગવાનના સ્વરૂપનો વિચાર પહેલાં, સૌથી પહેલાં ધ્યાનની શરૂઆત એવી રીતે થાય છે, આંખ બંધ કરીને ભગવાનની મૂર્તિ ધારવાની માંડવાની. સૌથી પહેલાં આંખ બંધ કરીને ભગવાનના સ્વરૂપના મહિમાનો વિચાર કરવા માંડવાનો. મહારાજ કેવા મોટા, મહારાજ કેવા સુંદર, મહારાજનો આ વાઘાના દર્શન કેવા હતા, મહારાજના અભિષેકના દર્શન કેવા હતા, મહારાજ તમે કેવા સર્વથી પર, સર્વોપરી, સર્વ અવતારના અવતારી, અનંત અવતારો, અનંત ઈશ્વરો તમારી આગળ હાથ જોડીને ઊભા રહ્યા, આ બ્રહ્માંડમાં પહેલી જ વાર આવ્યા, મને મળ્યા. આવી વાતો આંખ બંધ કરીને મહારાજના સ્વરૂપને સંભાળીને કર્યા કરવાની. પહેલાં તો મહારાજની સાથે આંખ બંધ કરીને વાતો કરવા રૂપી ધ્યાન કરવાનું, મહારાજની સાથે વાતો કરવાની, મહારાજને સંભળાયા કરવાનું. વાતો કરવાની એટલે એમને તો ભાઈ બોલવાના નથી પહેલાં તો આપણી જોડે, એટલે એને ચાન્સ આપવાનો જ નહીં, આપણે જ બોલ બોલ કરવાનું અને આંખ બંધ કરીને કરવાનું. એમાંથી શું થશે? ભગવાનની સાથે હેત થશે, હેત. અને હેત થાય ને પછી સંભાળવા મહેનત ના કરવી પડે, જેમાં હેત થાય એ ઓટોમેટિક સાંભળે. એટલે ભગવાનની સાથે ધ્યાનની શરૂઆતની અંદર સ્થૂળ ભાવે પહેલાં ભગવાનની સાથે આંખ બંધ કરીને વાતો જ જીકે રાખવાની, સુખની, દુઃખની, ભગવાનના સ્વરૂપની, જે સંકલ્પ થાય ભગવાનારે વાતો કરવાની. અને વાતો કરતાં કરતાં ધીરે ધીરે ભગવાનની સાથે આપણો ઘરેલું સંબંધ થાય. હું વારે વારે આ શબ્દનો ઉપયોગ કરું છું, ઘરેલું સંબંધ. ભગવાન સાથેનું ઘરેલું સંબંધ થાય ને પછી ભગવાનનું ધ્યાન કરવું સહેલું પડે, પછી ભગવાનની મૂર્તિને સંભાળવી સહેલી પડે, પછી અનંત પ્રવૃત્તિની વચ્ચે, અનંત ઉપાધિઓની વચ્ચે ભગવાનનું સ્વરૂપ તમારા હૃદયમાંથી જઈ શકે એવી કોઈ શક્યતા પેદા જ ના થાય. કોઈ એવી પરિસ્થિતિ ઊભી ન થાય કે આપણા હૃદયમાંથી ભગવાનનું સ્વરૂપ જતું રહે, કોઈ એવી પરિસ્થિતિ ઊભી ના થાય કે આપણા હૃદયમાંથી ભગવાનનું કરતાપણું જતું રહે, પછી ભગવાનના ધ્યાનની અંદર સુખેથી રહેવાય. સ્વામીએ ધ્યાનનો અભ્યાસ શરૂ કર્યો ત્યારે શ્રીહરિ સ્વામી, સ્વામી કહે છે, શ્રીહરિએ મને કહ્યું, તમે ધ્યાન કર્યું હતું? ત્યારે મેં કહ્યું, હા મહારાજ, ધ્યાન કર્યું હતું. તમારી કૃપાથી મૂર્તિ પણ પ્રત્યક્ષ દેખાણી, પેલી નહોતી દેખાડી ને, કાળા ઠીકરા જેવું હતું ને એમાં મૂર્તિ દેખાણી. તે સાંભળીને મહારાજ બહુ રાજી થયા. પછી બોલ્યા, હે સ્વામી, તમે અખંડ ભગવાનની સ્મૃતિ રાખજો. અમારી સ્મૃતિ છે જ છે, એ જ અમારામાં જોડાણ છે. જેટલી સ્મૃતિ તૂટે એટલા અમારાથી છેટા થઈ જવાય, માટે સતત સ્મૃતિ રાખજો. મહારાજે સ્વામીને કીધું, અમારી સ્મૃતિ રાખજો. સ્મૃતિ વિના ખાધું તે છે ધૂળ, 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 સ્મૃતિ ગઈ તે માયાનું મૂળ, સ્મૃતિ ગઈ તે માયાનું મૂળ, સ્મૃતિ ગઈ તે માયાનું મૂળ, સ્મૃતિ ગઈ તે માયાનું મૂળ. કારણ શરીર વજ્ર સાર જેવો, 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 સ્મૃતિ રાખ્યાથી નાશ થાય તેવો, સ્મૃતિ રાખ્યાથી નાશ થાય તેવો, સ્મૃતિ રાખ્યાથી નાશ થાય તેવો, સ્મૃતિ રાખ્યાથી નાશ થાય તેવો. સ્મૃતિ વિના ખાધું તે ધૂળ સમાન છે, આવું સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહે છે.
અને સ્મૃતિ ભગવાનની ક્યારે જાય છે? જ્યારે કોઈ પણ વિષયની આસક્તિ પ્રકૃષ્ટ થાય ને ત્યારે સ્મૃતિ જાય. જેમ કે એક સ્વાદ લઈ લો, તમે એવું નક્કી કર્યું હોય ને મેં એવું નક્કી કર્યું હોય કે આપણે ઠાકોરજી જમાડતા ભગવાનને ભૂલવા નથી. કારણ કે આપણે વાતો સાંભળતા હોય, કરતા હોય, એટલે દરેકને એવું તો અનુસંધાન હોય જ, આપણે મુમુક્ષુ છીએ એટલે. પરંતુ થશે શું, જ્યારે આપણી સામે ભોજન આવશે અને એમાં પણ સ્વાદિષ્ટ ભોજન આવશે, એમાં પણ આપણને ભાવે એવું આવશે, ગરમા ગરમ બટાકાવડા આવશે, તો સહજ છે ભગવાનની સ્મૃતિ ભૂલાઈ જાય. આપણને એવી ખબર હોય કે મને આજે આવો પ્રસાદ મળવાનો છે, તો ભગવાનની સ્મૃતિ રાખતા ઓલાન વિષયની સ્મૃતિ થાય, જીવનો કેવો અવળો સ્વભાવ છે અથવા જીવની કેટલી બધી કંગાળતા છે, ભગવાનની સ્મૃતિ કરતાં વિષયની સ્મૃતિ વચ્ચે આવી જાય. પણ વિષયની સ્મૃતિ, વિષયનો ભોગવે ત્યારે ભગવાનની સ્મૃતિ ના થાય. ભગવાનને ભોગવવા બેઠો છે ત્યારે સ્મૃતિ કોની થાય છે? વિષયની. પૂજા કરવા બેઠો છે, ભગવાનની મૂર્તિનું સુખ લેવા બેઠો છે, કથામાં બેઠો છે, ભગવાનની મૂર્તિનું સુખ લેવા બેઠો છે, કીર્તન ગાય છે, ભગવાનની મૂર્તિનું સુખ લેવા બેઠો છે, કથા કરે છે, ભગવાનની મૂર્તિનું સુખ લેવા બેઠો છે, એમાં વિષયની સ્મૃતિ થાય. પણ વિષયની સ્મૃતિમાં વિષયનું કાર્ય કરતો હોય ત્યારે ભગવાનની સ્મૃતિ થાય એવું ના થાય, એ જીવનું મોટા મોટું કમનસીબપણું કે જીવ ભગવાનને સમજી નથી શક્યો. જો સમજી જાય તો વિષય ભોગવતા પણ સ્મૃતિ રહે. જેમ કે આપણી પાસે કોઈ કિંમતી વસ્તુ છે અને આપણે કોઈ જગ્યાએ બેસીને બગીચામાં ઠાકોરજીને ધરાવેલા ઢેબરાને કંઈક જમીએ છીએ, આપણી પાસે કિંમતી વસ્તુ છે, આપણને ભાવે એવી વસ્તુ છે, આપણે જમીએ છીએ કે આપણે બહુ વાતોમાં મસ્ત છીએ, પણ પેલી કિંમતી વસ્તુ બાજુની આપણી નજર અને અનુસંધાન ચૂકાતું નથી, એની સ્મૃતિ આપણને જતી નથી. એવી જ રીતે ભગવાનની મૂર્તિની કિંમત જો આપણને સમજાઈ હોય તો સ્મૃતિ કોઈ દિવસ આપણી પાસેથી જાય જ નહીં. ભગવાનને સંભાળવા માટેનો પ્રયત્ન ન કરવો પડે, ભગવાન આપોઆપ સાંભળી જ આવે. વિષય ભોગવતા ભોગવતા, પંચ વિષય ભગવાન સંબંધી ભોગવતા ભોગવતા ભગવાનની સ્મૃતિ આપણને વિસરાય નહીં. એટલે કે છે, સ્મૃતિ વિના સેજ માઈકલ, સ્મૃતિ વિના ખાધું તે છે ધૂળ, સ્મૃતિ ગઈ તે માયાનું મૂળ. સ્મૃતિ જતી રહી એટલે માયાનું મૂળ ચાલુ થઈ ગયું. કારણ શરીર વજ્રસાર જેવું, સ્મૃતિ રાખ્યાથી નાશ થાય તેવું. કારણ શરીર વજ્રસાર જેવું છે. શ્રીજી મહારાજે કાર્યણીના 12મા વચનામૃતમાં આ શબ્દ વાપર્યો છે, વજ્રસાર. વજ્ર એટલે ઇન્દ્રનું જે શસ્ત્ર છે, બહુ કઠણ છે, બધું જ કાપી નાખે. વજ્ર આપણે કહ્યું ને કોઈને કે વજ્રની પૃથ્વી હોય ને વજ્રની ખીલી, એટલે મજબૂતમાં મજબૂત. વજ્રસાર જેવી કારણ શરીરની વાસના છે, વજ્રસાર જેવી કારણ શરીરની વાસના એવી છે, બહુ ખતરનાક છે. કારણ શરીર કેવી રીતે બન્યું છે? તો કારણ શરીર એકની એક હેબિટને વારે વારે પ્રયોગ કરવાથી કારણ શરીર બન્યું છે. એકની એક હેબિટ જે જીવને પડી હોય એમાંથી કારણ શરીર બની ગયું છે. જેમ કે કેટલીક વસ્તુ એવી હશે તમારા જીવનમાં પણ તમે અનુભવ્યું હશે કે ઘણા તમે એવા હશો કે ક્યારેય મરચું જમતા જ ના હો, પછી તમે થોડું થોડું જમવાનું શરૂ કરો ને તો ઘણા એવા હોય કે હવે મરચા વિના તો એને ડીશ પૂરી જ ના થાય, એવું થઈ જાય ને. એને કહેવાય કારણ શરીર મજબૂત થયું. કારણ શરીર મજબૂત થઈ જાય, ચાંદ્રાયણનો ગોળો લે તો અંદર મરચું નાખવું પડે, એવું તો નથી કરતા તમે મને ખબર છે, પણ ઘણાને એવું હોય. ચાંદ્રાયણ કરે ને તો મરચા રોજ જમવા જોઈતા હોય, એટલે હવે ચાંદ્રાયણ કરે તો શું કરે, અંદર મરચાના ટુકડા નાખે, પણ મરચું તો એને ખાવું જ પડે તો જ ચાંદ્રાયણ થાય, નહીં તો ચાંદ્રાયણ ના થાય. એ હેબિટ પડી ગઈ. જે ક્રિયા એકની એક, આમે તમને સ્વાદનું દ્રષ્ટાંત દીધું, એવું કોઈ પણ વાસનાને, કઈ વાસનાને બાંધવી ને કઈ વાસનાને છોડવી એ જીવના હાથની વાત છે. કારણ શરીર આપણે આપણું કેવું બનાવવું છે, આપણે આપણા આપણું વાસના, મહારાજ કે ભગવાનના ધામની વાસના બાંધવી છે, ભગવાનની મૂર્તિની વાસના બાંધવી છે, ભગવાનની કથા કીર્તનની વાસના બાંધવી છે, તો એ ક્રિયા જો આપણે ઉપરા ઉપરી કર્યા કરીશું તો આપણી એવી વાસના બંધાશે.
પણ આપણે જગત સંબંધી ક્રિયા કરી કર્યા કરીશું તો એવી વાસના બંધાશે. માટે હંમેશા આપણા લક્ષ્યને આપણે ભૂલવું નહીં. મારે જગતની વાસનાને તોડવી છે અને ભગવાનની વાસનાને વધારવી છે. એ વધારવા માટે આપણે જગત સંબંધી કંઈક ને કંઈક ભોગવ્યા કરીએ, જોયા કરીએ, સાંભળ્યા કરીએ, વિચાર્યા કરીએ તો કોઈ દી વાસના આપણી ઘટશે નહીં, કારણ શરીર વધારે મજબૂત થશે. વજ્રસાર જેવું છે એટલે, વજ્રસાર જેવું એટલે તૂટે નહીં એવું છે. વજ્રસારનો અર્થ એ થાય તૂટે જ નહીં, તમારે વજ્રને તોડવું હોય તો ના તૂટે. એમ વજ્રસાર જેવું એટલે એ કારણ શરીર એવું છે તૂટતું નથી. કેટલું ખતરનાક એ કારણ શરીર છે તમે વિચારો. આત્મા છે ને એક તનખા જેવો છે, ભગવાને જે વચનાવૃતમાં કીધું છે એક તનખો, એક તણખો હોય એના જેવો આત્મા છે. એ આત્માની આસપાસ કારણ શરીર ચોંટેલું છે. એ કારણ શરીર આ જન્મ અને મૃત્યુનું કારણ છે. આ શરીર ધારણ કરાવે છે કારણ શરીર, તોડવાનું છે કારણ શરીર. એ કારણ શરીર તૂટે છે ભગવાનની સ્મૃતિથી, બીજો કોઈ ઉપાય એનો નથી. ભજન અને સ્મૃતિ, ભજન અને સ્મૃતિ, હાલતા ચાલતા સ્વામિનારાયણ 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 જેટલું થશે અને જેટલું ભગવાનનું સ્વરૂપ યાદ રહેશે એટલું એ તૂટશે. તમે જોયું હમણાં મેં વચ્ચે વાત કરી હતી કે અષાઢ સુદ દસમના મહારાજના વાઘા તિલ ચિહ્નોવાળા બહુ સરસ હતા. ત્યાર પછી એક દિવ્ય દર્શન જોરદાર હમણાં અભિષેકમાં થયા, કયા બોલો, કેસરવાળા. કેટલા બધાને, કેટલા બધાને ઇન્ડિયાથી સંતોએ દર્શન કરતા હતા ને આપણા, તે કેટલા બધા સંતોએ મને કીધું, હમણાં વાતો થઈ ને તો સંતોએ કીધું કે કેસરથી અભિષેક કર્યો તો. કે મેં કીધું ના, કેસરથી નહોતો કર્યો. એક ભગત બહુ ભાવુક હતા એટલે કેસર જાજુ લઈ આવ્યા હતા, તો સંતોએ આ ઉપાય ખોટ નાખ્યો કે મધનો અભિષેક થાય ને પછી એની ઉપર કેસર આપણે મહારાજને કરીએ. એટલે બાકી ઇન્ડિયામાં તો સંતોને એવું જ લાગે કેસર નાખ્યું હશે આટલું બધું એમ. પણ એ ભગવાનના જે દર્શન હતા કોઈને પણ યાદ રહી જાય, કોઈને પણ યાદ રહી જાય એવી સ્મૃતિ રાખતા રાખતા શું આપણે જગતની ક્રિયા, કોઈ પણ આપણે દેહની ક્રિયા ન કરી શકીએ? જો આપણે અનુસંધાનપૂર્વક કરીએ તો એટલું બધું અઘરું નથી કે સ્મૃતિ રાખીને આપણે દેહની ક્રિયા ન કરી શકીએ. પણ આપણને શા માટે એવું થાય છે? ભગવાનને યાદ રાખવા બહુ અઘરા છે, બહુ અઘરા છે, બહુ અઘરા છે, અઘરા નથી. આ દુનિયામાં સહેલામાં સહેલા ભગવાન જ છે. આ દુનિયામાં વ્યક્તિ જેટલા અઘરા છે ને એટલા ભગવાન અઘરા નથી. ભગવાન તો સહેલા છે, કેટલા સહેલા છે જુઓ તમે. ભગવાનને આપણે જગાડીએ ત્યારે જાગે, સુવડાય ત્યારે સૂઈ જાય. આપણે કહે પ્રભુ આજે તમારે આરતી 7:30, હારું ભાઈ, રોજ 7 વાગે, કંઈ વાંધો નહીં. આજ મારા થાળ થોડો લેટ, કંઈ વાંધો નહીં. આનાથી સહેલાને સરળ કોણ મળે કહો? તમે જેમ કહો એમ. આવી ડિગ્રી તો કોણે પ્રાપ્ત કરી રાખી છે? ભગવાને, મહારાજે. તમે જેનાથી સ્નાન કરાવો, સંતોએ અમે કેસર જળથી સ્નાન કરાવ્યું અભિષેકને દિવસ. હવે દહીંના ડબ્બાઓ હતા ને તો દહીં બધું જે કલરિંગ તૈયાર કરેલું એ પડી રહ્યું, ભૂલી ગયા છે. હવે મહારાજને કેસર જળથી સ્નાન કરાવવાનું હોય એટલે મહારાજને બધી રીતે સ્નાન કરાવીને બધું ચોખ્ખું કરી દીધી, ધોતીને બધું અમે, એટલે પેલું કેસર જળ ઝીલવાનું હોય, બધાને આપવાનું હોય તો ચોખ્ખું રહે, બધું મિક્સ ના થાય, બધું થઈ ગયું. અને પછી સંતો કે 6 ડબ્બા પડ્યા છે, હવે આને કંઈ નહીં, આપણે કેસર જળથી કરી દઈએ અને કેસર જળથી કર્યા પછી ફરી પાછો દહીંથી કરીએ. હવે મહાપૂજાનો કે અભિષેક વિધિમાં કેસર જળ પછી શુદ્ધ જળ ને શુદ્ધ જળ પછી સીધી આરતી, આ ક્રમ છે પૂજાનો. પણ આપણે કેસર જળ ને કેસર જળ ઉપર દહીંનો અભિષેક. હવે ભગવાન કે ભાઈ તમે તો મને આવું કર્યું, ના હાલે તો મારે અત્યારે અભિષેક કરવો જ નથી, પડદો બંધ કરી દો. એવું ભગવાન નહીં કરે. તમે કહેશો અર્ચા સ્વરૂપે છે એટલે ના કરે, ના એવું નથી. હા, મનુષ્ય આકારે હોય તો પણ ભગવાન જેટલા સરળ અને સહેલા કોઈ નથી. ભગવાન અને ભગવાનના સત્પુરુષો, એના જેટલા સરળ અને સહેલા આ પૃથ્વી પર કોઈ જન્મતા જ નથી. આપણે બધા વાંકા ચૂકા જન્મીએ છીએ. આપણે સરળને સહેલા નથી, આપણે વાંકા ચૂકા છે. આપણને બધી બાજુથી આપણા કાંટાને કેટલું કાઢે તો એ ઉગી ગયો હોય નવો કાંટો.
અને ભગવાનને ભગવાનના મુક્તો છે ને બહુ સરળ. મુક્તાનંદ સ્વામી કેટલા સરળ, ગોપાળન સ્વામી કેટલા સરળ. ગોપાળન સ્વામી માટે લખાણું, મુક્તાનંદ સ્વામી માટે લખાણું. મુક્તાનંદ સ્વામી માટે હમણાં જ બધાના મંતવ્યો અમે સંતો આપતા હતા, એમાં મારું મંતવ્ય આવ્યું કે કથા 20 દિવસ કે 12 દિવસની કથા દરમિયાનનું શું મંતવ્ય ગ્રહણ કર્યું, શું જીવનમાં ગ્રહણ કર્યું આ 12 દિવસની કથામાં. દરેક સંતોએ પોતપોતાનું જે ગ્રહણ કર્યું તેવું આપ્યું. એમાં મને સૌથી વધારે સ્મૃતિ એ રહી હતી કથા વાર્તા દરમિયાન, મુક્તાનંદ સ્વામી માટે એવું લખાણું કે સ્વામી સત્સંગમાં આવ્યા ને ત્યારથી નવા નવા જ રહ્યા, કોઈ દી જૂના જ ના થયા, નવા નવા. જાણે સત્સંગમાં આજે જ ના આવ્યા હોય, હરિચરણ સાગરના બેઠા શબ્દો કહું છું, જાણે સત્સંગમાં આજે જ ના આવ્યા હોય, આજે જે સત્સંગમાં આવ્યો હોય એની પાસે કોઈ ડાપણ હોય, આજે જે સત્સંગમાં આવ્યો એની પાસે કોઈ સ્ટેટસ હોય પોતાનું, આજે જે સત્સંગમાં આવ્યો હોય એ કોઈ દી માન ગોતે, આજે જે સત્સંગમાં આવ્યો હોય એ કોઈનો ઓર્ડર કરે, આજે જે સત્સંગમાં આવ્યો હોય કોઈનો અવગુણ લે. મુક્તાનંદ સ્વામી આવા રહ્યા એવું હરિચરિતનો સાગર કહે છે. ગોપાળાનંદ સ્વામી માટે એવું લખાણું કે રેશમની ફેલ જેવા સ્વામી રહ્યા, સરળ રેશમની ફેલ જેવા. હવે એ બધું ચરિતાર્થ કરવું હોય તો આપણે આપણો કેટલો અભ્યાસ કરવો પડે કે વાંકા ચૂકા કેટલા પાઠ છે, આપણે કેટલા જૂના થઈ ગયા છીએ, કઈ બાબતમાં જૂના થઈ ગયા છીએ, કઈ બાબતમાં નવીનીકરણ કરવું પડશે એનો જો વિચાર કરીએ તો થઈએ, નહીં તો ના થવાય. નહીં તો રોજ જૂના થતા જઈએ અને જૂના થતા જઈએ ને એટલે ધૂળ ચડતી જાય. જૂનું કંઈ પડ્યું હોય ઘરમાં કે તમારે ગેરેજમાં પડ્યું હોય કંઈ, તે રોજ પોતું મારો કે ધૂળ ચડી ગઈ હોય. પેલા તમે સ્ટવ રાખો છો ને, ચૂલા રાખો ને મોટી રસોઈ કરવા, ક્યારેક તે ગેરેજમાં પડ્યા હોય તે રોજ એને સાફ કરો. જ્યારે વર્ષમાં 2 વખત કાઢો ને ત્યારે એને ધૂળ ખંખેરો, નહીં તો ધૂળ ચડે, કારણ કે જૂનો એ જૂનો. પણ તમારે રોજ રસોડાનો ગેસ છે એ જૂનો હોય, કુકર છે એ જૂનું હોય, પણ એ રોજ ચોખ્ખું રહે, નવું નવું રહે, કારણ કે રોજ તમે એને પોતું મારો છો એટલે, રોજ સાફ કરો છો એટલે. ઓલો જૂનો છે, આ જૂનો છે, પણ આ નવો નવો રહ્યો, ઓલો જૂનો થઈ ગયો. સત્સંગમાં એ જેવું પેલું કુકર રોજ સાફ થાય છે ને એવા નવા નવા રહેવાનું છે. અને એવા નવા નવા રહીએ ને ત્યારે તો આનંદ આનંદ ને આનંદ, આઠે પહોર આનંદ રહે એવું છે. નૃસિંહાનંદ સ્વામીને શ્રીજી મહારાજ કહે છે કે સ્વામી તમે મારી સ્મૃતિ રાખશો ને એટલે કારણ શરીર તૂટતું જશે. કારણ શરીરને તોડવું એ આપણું મેઇન કર્તવ્ય છે. કારણ શરીરને તોડવું એ આપણું મુખ્ય કર્તવ્ય છે. આંબલીના બિયા જેવું છે કાર્યના 12માં પ્રમાણે, પણ ભજન અને સ્મરણથી ઉખડી જાય. એટલે હું એ કહેવા માગતો હતો કે ભગવાનની સ્મૃતિ રાખવી એટલી કઠણ નથી. જો આપણે આવી રીતે મહારાજનો હમણાં કેસરથી જે મહારાજની હતી, એવું કોઈ પણ સ્વરૂપ, કોઈને મહારાજને અભિષેક દહીંથી થયો, દૂધથી થયો, કોઈને સાકરથી થયો, એવો મહારાજનો અભિષેક કોઈને કોઈ પણ રીતે યાદ રહી ગયો હોય, એ અભિષેકની સ્મૃતિમાંથી કોઈ પણ એક સ્વરૂપ યાદ રાખીને જો મંડ્યા રહીએ. હમણાં ઓનલાઈન મેં કીધું છે આખો અભિષેક ચડાવજો, આખો અભિષેક મૂકશે. હવે વારે વારે એનું રિપીટેશન કોઈ કર્યા કરે, વર્ષમાં મહિનામાં 1 કે 2 પાઠ એ અભિષેકના કરે, 1 કે 2 પાઠ, જેવી રીતે ભક્તચિંતનના પાઠ કરીએ છીએ એવી રીતે મહારાજના એ અભિષેકના પાઠ મહિનામાં 2 જ વખત કરે. તો માનો દર એકાદશીએ કરે, 2 એકાદશી આવે, દર એકાદશીએ કરે તો વર્ષમાં 24 પાઠ થાય. 24 પાઠ થાય ને, 24 પાઠ આપણે એવી રીતે કરીએ ને તો 100% વર્ષમાં આપણે ફેર તો પડી જ જાય. મેઇન વસ્તુ શું છે, આપણો અભ્યાસ આપણે કરતા નથી. મૂર્તિ વિષયક વાત કરવી ને સાંભળવી એના કરતાં અભ્યાસ, નવરા પડીએ એટલે અભ્યાસ. આ તો સાધનો એટલા સરસ છે ને કે તમે લાઈટ બંધ કરી દો, લાઈટ બંધ કરીને તમારા ફોનની અંદર આ મૂર્તિ મૂકી દો, 2 કલાકનો વિડીયો હોય મૂર્તિનો કે આવો અભિષેકનો વિડીયો હોય, કોમ્પ્યુટર ચાલુ કરી દો, બાકી બધું અંધારું કરી દો ઘરમાં. સાંજ પડી હોય, રાત પડી હોય, બધું અંધારું, કોમ્પ્યુટર કે ટીવીની અંદર અભિષેક ચાલુ કરી અને ફક્ત અભિષેકના દર્શન કરો. ફક્ત ભગવાનના સ્વરૂપના તિલચિહ્નોવાળી મૂર્તિનું ધ્યાન છે તેના દર્શન કરો, અડધો અડધો કલાક અઠવાડિયામાં 1-2 વખત કરે અને ભગવાનની સ્મૃતિ ના રહે એવું બનતું હશે. મહારાજ કે કેદી દાખલો કર્યો ન થયું, આપણે કર્યું નથી, કર્યું નથી, કરીશું ચોક્કસ એની અનુભૂતિ હૃદયમાં થશે, થશે ને થશે, કારણ કે ભગવાન જેટલા સહેલા અને સરળ કોઈ નથી.
ભલે એવું કીધું છે ભગવાનને પામવાન ભગવાનની આરે વાત કરવી કઠણ છે, પણ ભગવાન સરળ અને સહેલા છે. પણ એને સરળ અને સહેલા છે એટલે એને જે રીતથી પામવાના છે રીતથી પામવા પ્રયત્ન કરીશું તો ભગવાન ચોક્કસ આપણા હૃદયમાં નિવાસ કરશે, આપણી સ્મૃતિપટ પર ભગવાન રહેશે. આ નવ પાટો સૌ થયો ને, છઠ્ઠો પાટો સૌ, હવે સાતમો આવે ને, ત્યાં સુધી જે ભક્તોથી થઈ શકે મહિનામાં બે પાઠ મહારાજના અભિષેકના કરો, બે પાઠ કરો. અને કેવી રીતે કરો? દિવસે નહીં, રાત પડી જાય ને અંધારું થઈ જાય ને, તમારા ઘરની જે મેઇન ટીવી હોય કે જેની ઉપર તમે રોજ કથા સાંભળતા હો, કોમ્પ્યુટર હોય, છોકરા તમને ડિસ્ટર્બ ના કરે એવો સમય હોય, એ ટાઈમે તમે એની ઉપર મૂકી દો ને બાકી બધું બંધ કરી દો, લાઇટો બધી બંધ કરી દો ઘરની, અને ફક્ત ટીવી કે કોમ્પ્યુટર કે તમારો ફોન કે તમારું લેપટોપ કે તમારું આઈપેડ કે તમારું ટેબ્લેટ જે હોય એમાં ફક્ત એક વિડીયો એટલો ગોઠવીને ભગવાનના દર્શન કર્યા કરો. બસ દર્શન જ કર્યા કરો, બીજું કાંઈ કરશો નહીં. એમાં જે મૂક્યું છે બસ જોયા કરો, જોયા કરો, બીજું કશું જ નહીં. એ ડિસ્ટર્બ, ફોન બોન ઓફ કરી દો, કોઈની રિંગ વાગે નહીં. એક કલાક બે કલાક મંત્ર મુગ્ધ થઈએ, કેમ સુખની અનુભૂતિ ના થાય? શા માટે ના થાય? થાય જ, થાય જ, અને કરવી જ જોઈએ. કારણ કે આ શ્વાસ ક્યારે થંભી જશે એનું નક્કી નથી, આ શ્વાસ ક્યારે પૂરા થઈ જશે નક્કી નથી. આજે આપણી નજર સામે આપણે જોઈએ છે 1400-1500 આંકડાઓ થતા જ જાય છે રોજે રોજના. આપણે ગમે એટલી તકેદારી રાખી હશે, ભગવાનની ઈચ્છા હશે અને કંઈક ક્યાંક કંઈ પણ થઈ જાય, શરીરના ક્ષણભંગુર શરીરને થતા ક્યાં વહાર છે? 35, 40, 50, આના 50 થશે કે નહીં, 50 હાઈટ થશે કે નહીં એનું કોઈ ગેરંટી જ નથી. ત્યારે આપણે મંડી પડીશું તો ભગવાન બહુ સરળ ને સહેલા છે. નૃસિંહાનંદ સ્વામી મંડી પડ્યા. પછી એક વખત હવે તો સ્વામીને મૂર્તિ સિદ્ધ થઈ ગઈ, પાછી દેખાવા લાગી જેવી હતી એવી, એટલે સ્વામીને બહુ શાંતિ થઈ, ખોવાયેલું રતન પાછું મળ્યું. લો, આપણને એવું થાય છે કે પાટોત્સવના દિવસે જેવું અહોહોપણું હતું, સારું 7 દિવસમાં જતું રહ્યું, ખોવાયેલું રતન ના ખોવાયું હોય તો સારું કહેવાય, એવું ને એવું રહ્યું હોય તો સારું. પણ માની લો કે જેવું એ દિવસે જેવું ભગવાનનું સુખ આવ્યું એવું પાછું જતું રહ્યું, તો વિચાર તો કરવો પડે, રતન ખોવાયું કેમ, રતન ગયું ક્યાં, હાલો પાછું પકડી લો. અને પકડવા પ્રયત્ન કરીએ તો પકડાઈ જ જાય. ખરેખર નિવૃત્તિ લઈને થોડું થોડું બેસજો, બેસજો. અમે તો ત્યાગી છીએ, નિવૃત્તિ પરાયણ જીવન છે, છતાંય સત્સંગની પ્રવૃત્તિ કરવી પડતી હોય તો પણ, ઉપાધિ હોય કે પ્રવૃત્તિ કરવી પડતી હોય એની વચ્ચે પણ સમય કાઢીને બેસવાની ટેવ રાખીએ છીએ, એટલે જ હૃદયમાં શાંતિ છે. જો એ ટેવ ન હોય હૃદયમાં શાંતિ રહે નહીં. તમારા માથે બે હાથ હોય ને તોય ના રહે, સિવાય સ્થિતિ કેળવાઈ ગઈ હોય. મહારાજે કહ્યું અનંત પ્રવૃત્તિ કરીએ પણ નિવૃત્તિ અનુભવાય એવી સ્થિતિ હોય, કા કોઈના રૂડા આશીર્વાદ માથા ઉપર હોય તો વાત આખી નોખી છે, એ તો કૃપાનું પાત્ર છે, બાકી તો અભ્યાસ જ. નિવૃત્તિ લો જ, શનિ રવિ આવ્યો, ટાઈમ છે, નિવૃત્તિ લો. જેમ લોન્ડ્રી કરવા માટે તમે વિચારી રાખો છો કે આજે લોન્ડ્રી કરવી છે, શનિ રવિ આવ્યો વિચારી રાખો છો આજે યાર્ડની અંદર ઘાસ સાફ કરવું છે, આજે આ કરવું છે, આજે આ કામ પતાવવું છે, એમ એક કામ એ પણ યાદ રાખો, 2 કલાક સંપૂર્ણ પૃથ્વી પરની નિવૃત્તિ લઈને ભગવાનના સ્વરૂપમાં જોડાવું છે, એવું પણ કંઈક અનુસંધાન રાખીએ. એ પણ એક આપણું કાર્ય છે ને, ભૂલીએ નહીં. નિષ્ઠા આપણી મહારાજમાં આવે બરાબર છે, સર્વોપરીપણું આપણને હા પડી ગઈ, ગમે એવું સુખ દુઃખ આવે આવે એમાં નિષ્ઠાથી ડગે એવી નથી, કોઈ દોરા ધાગામાં પ્રતીતિ આવે એવી નથી, બધું સારું છે. કોઈ પણ પ્રકારની પરિસ્થિતિઓ આપણને સત્સંગમાં વિચલિત નથી કરે એવી, એ પણ સારું છે. હાલો ભગવાનને સંતમાં અડગ નિશ્ચય રહે એ પણ સારું છે, પણ ભગવાનના સ્વરૂપમાં અખંડ જોડાઈ રહેવાય એ તો આપણે કરવું પડે, કરવું પડે, કરવું પડે ને કરવું જ પડે. એ માથે બે હાથ મૂકવાથી નથી થતું, એ આપણે અભ્યાસ કરીએ ને તો કૃપા ઉતરે. અભ્યાસ વિના કૃપા ના ઉતરે, મારી પર ના ઉતરે, હું સાધુ છું, હું જ અભ્યાસ ના કરું, આખો દિવસ સત્સંગની બધી જ પ્રવૃત્તિ કરું, મંદિરો કરું, બધાને સત્સંગ કરાવું, કથા કરું, બધી જ વાતો કરું, બધું કરું, પણ હું પણ જો આમ આંખ બંધ કરીને કે આંખની સામે ભગવાનના સ્વરૂપને લઈને શાંતિથી ના બેસો ને તો મારી પર પણ કૃપા ના ઉતરે. કારણ કે એ કૃપા અભ્યાસ કરે એની પર જ ઉતરે છે. મૂર્તિની કૃપા અભ્યાસ વિના નથી ઉતરતી, આ નિષ્ઠાની કૃપા ઉતરી જાય
તમને નિષ્ઠાશ્રીજી મહારાજની મનન તમને કરાવ્યું, એ કોઈ શબ્દ સાંભળે, શબ્દની કૃપા થાય, કોઈનો રાજીપો થાય, થઈ જાય, સુખ દુઃખમાં આપણે ચલાયમાન ના થઈ જાય, આ બધું થઈ જાય. કલ્યાણ માટે નથી કરવાનું, આ મૂર્તિનું કલ્યાણ તો થઈ જ જાય, પશુનું થાય તો પછી થાય જ ને, નિષ્ઠા રાખે, ઉપાસના રાખે એનું. પણ મૂર્તિનું એટલા માટે કે અક્ષરધામની અંદર જે મુક્તોના ભેદ છે એમાં જે સૌથી ઉપરની સ્થિતિ છે, મૂર્તિમાં અખંડ જોડાઈ રહેલા જે મુક્તો છે, એ સ્થિતિને આપણે ત્યાં જઈને પણ પામવાની છે. અહીંથી શરૂઆત કરીએ તો ત્યાં આગળ અપગ્રેડ મળે. ત્યાં આગળ જે મુક્તોની ભેદરેખાઓ છે એમાં આપણે ઉપર બેસીએ. આપણને ગોપાળન સ્વામી અને મુક્તાનંદ સ્વામીની લાઇનમાં બેસતા વાર ના લાગે. ત્યાં જઈએ ને થોડી મહેનત બાકી હોય, થોડા પિરિયડ ત્યાં ગોપાળન સ્વામીના, મુક્તાનંદ સ્વામીના, ગુણાદેન સ્વામીના ભરીએ ને, એટલે અપ થઈ જઈએ અને ભગવાનના સ્વરૂપમાં અખંડ જોડાઈને રહીએ. આ કરવું છે, આ આપણે કરવું છે. માટે આ પાટોત્સવ હમણાં જ ગયો છે એટલે હું તમને બધાને કરબદ્ધ વિનંતી કરું છું, મહિનામાં 2 દિવસ ભગવાનના સ્વરૂપ પાછળ કાઢીએ. એકાદશીનો કાઢો કે રવિવારનો કાઢો, મહિનામાં 2 દિવસ, અને એવો સમય કાઢવાનો કે જેમાં થાક બધું ઉતરી ગયું હોય, આપણો થાક ના હોય, આખા દિવસ આપણે ટાયર્ડ ના થઈ ગયા હોઈએ, બહુ આપણે કામ ના કરેલું હોય, એવો સમય કોઈ પણ પસંદ કરવાનો, રાતનો અથવા સવારનો વહેલો. સવારનો વહેલો બ્રાહ્મ મુહૂર્તનો કરો તોય વાંધો નહીં, ચંદ્રવંશી હો તો 3:30 ઉઠીને નાહી ધોઈને પૂજાપાઠ કરીને સૌથી પહેલાં એવો મહિનામાં 2 વખત અભ્યાસ કરો. તમે મહિનામાં 2 વખત કરશો ને, વ્યસન થઈ જશે, વ્યસન થઈ જશે, રહેવાશે નહીં. એકવાર 1 વખત ખાલી પ્રયોગ કરો, રહેવાશે જ નહીં. ભગવાનનું સ્વરૂપ છે એવું ના રહેવાય. 1 વખત એમાં તમારું ખેંચાણ આપણું શરૂ થયું ને, એટલે લોહી ચુંબક જેવું જ ખેંચ્યા જ કરે, પછી ખેંચ્યા જ કરે, ખેંચ્યા જ કરે, ખેંચ્યા જ કરે. અને આપણે સિદ્ધ કરવું છે, માળો ને ખીલો. મહારાજે કહ્યું છે કે એમાં રહેવું છે તો રહેવું જ છે. નૃસિંહાનંદ સ્વામી આવું કરી દીધું, માળાને ખીલાથી છૂટા પડી ગયા હતા, પણ સ્વામીએ અભ્યાસ કર્યો, ભગવાને કૃપા કરી અને સ્વામી પાછા મૂર્તિરૂપી માળાને ખીલાએ આવી ગયા. આ હતા નૃસિંહાનંદ સ્વામી. પછી એક સમયે શ્રીજી મહારાજે મોટા નૃસિંહાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, એ 2 સંતોના મંડળો બાંધ્યા, મંડળ બાંધી આપ્યું. નૃસિંહાનંદ સ્વામીના મંડળને હિન્દુસ્તાન દેશમાં ગ્વાલિયર અને લખનૌ પરગણામાં ફરવાની આજ્ઞા કરી, અને મોટા સુખાનંદ સ્વામીના મંડળને ગંગા પાર પંચમહાલ દેશને બુંદેલખંડમાં જવાની આજ્ઞા કરી. બંને સંતો પોતાના મંડળ સાથે શ્રીજી મહારાજને પગે લાગી નીકળી ગયા. જાડી દેશ ઓળંગીને રતલામ શહેરમાં ગયા. રતલામ શહેર, ત્યાં એક મારવાડી વણિક ગણેશલાલ રહેતા હતા. તેને સંતોને એની વખારના મેળા ઉપર ઉતારો આપ્યો. ત્યાં 1 માસ રહ્યા. કેટલાક જણને શ્રીજી મહારાજના પ્રતાપની વાર્તા કરીને શ્રીજી મહારાજનો નિશ્ચય કરાવ્યો. 1 મહિનો રહ્યા ને તો એ દેશમાં કોઈ સ્વામિનારાયણ ભગવાનને નહોતું જાણતું, ને આ બધાને શ્રીજી મહારાજનો નિશ્ચય કરાવ્યો. સંત કરે જીવનું હિત ભારી, જન્મ મરણનો દુઃખ નાખે ટાળી, જીવને ભવસાગર પાર ઉતારે, લખ 84ના બંધન કાપે. સંત શું કરે, જ્યાં રોકાય ત્યાં ભગવાનની વાતો કરે. 1 મહિનો રોકાના, એમાં તો કેટલાયને સત્સંગના રંગે રંગી દીધા. નૃસિંહાનંદ સ્વામી પોતાના મંડળ સહિત ત્યાંથી ચાલ્યા, તે ઉજ્જૈન શહેરમાં ગયા. ત્યાં ક્ષિપ્રા નદી કાંઠે મહાદેવજીની જગ્યામાં કેટલાક દિવસ રહીને ત્યાંના ઘણાક જનને શ્રીજી મહારાજના પ્રગટપણાની વાતો કરીને ભગવાનપણાનો નિશ્ચય કરાવ્યો. ત્યાંથી ચાલ્યા અને ફરતા ફરતા કેટલેક દિવસે કરીને ગ્વાલિયર પરગણામાં ધુઆબરાઈ ગામમાં આવ્યા. ધુઆબરાઈ ગામમાં સત્સંગી વણિક પુરંદાસ, સુરચંદ, કૃપારામ, સકટુ, લુહાર, ઠાકોરદીન, મોજીરામ, એ પ્રદેશોના નામ એ બાજુના એવા હશે. બધા હરિજનોએ સ્વામીનું સન્માન કર્યું. ત્યાં 9 મંદિર કર્યું હતું આ હરિભક્તોએ ધુઆબરાઈમાં. ત્યાં એની અંદર એ મંદિર હતું, એ મંદિરમાં ઉતારો કરાવ્યો, સ્વામીનું સન્માન કર્યું. ચાતુર્માસમાં સ્વામી ત્યાં રહ્યા. 4 મહિના કથા વાર્તા કરી, બધા લોકોને સત્સંગ કર્યો, વર્તમાન ધારીને સત્સંગી થયા, અનેકને સત્સંગ કરાવ્યો. મંદિરમાં માગસર માસને વિશે સ્વામીએ પોતાના હાથે રાધાકૃષ્ણ દેવની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવાનું નક્કી કર્યું. ધુઆબરાઈ ગામ કેટલું દૂર, હવે ત્યાં રાધાકૃષ્ણની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવી છે.
સ્વામીએ નવું મંદિર કરેલું હતું હરિભક્તોએ. હરિભક્તોએ કીધું સ્વામી અમારે પ્રતિષ્ઠા કરવી. સ્વામી કે વાંધો નહીં, હું મારા હાથે જ તમને પ્રતિષ્ઠા કરી દઈશ. અને સ્વામીએ આજુબાજુના પ્રદેશમાં સૌને આમંત્રણ આપ્યું. પહેલાં એવું જ હતું, પહેલાં શું હતું, આટલી બધી સુવિધાઓ નહોતી. ત્યારે સંતો બધે દૂર દૂર જતા, ત્યારે નાનું હરિમંદિર કર્યું હોય, સંતો ત્યાં આગળ આરતી કરીને આપે, ગામના હરિભક્તો પછી ત્યાં આગળ મંદિરે જાય અને ભગવાનને રોજ કંઈક ધરાવે, લાડુડી ધરાવે, ભેગા થાય, ભજન કરે, આમ ભજન કરતા. તેથી તે સમયે ગામ ધુવાણા બળદેવ પ્રસાદ લુહાર, મદારીભાઈ, હરિભંજન, રામચરણ આદિ કેટલાક હરિભક્ત ગામ, બામરોલીના ગુર્જર, જગપાલ, ગિરધરલાલ એવા કેટલાય ગામોના ભક્તો એ અવસરે આવ્યા. બહુ મોટો સમયો કર્યો ધુવાબરાઈમાં. ત્યાં આગળ મંદિરમાં સ્વામીએ પોતાના હાથે પ્રતિષ્ઠા કરી રાધાકૃષ્ણ દેવની. માકસર મહિનો આવ્યો, માકસર મહિનામાં સ્વામીએ રાધાકૃષ્ણ દેવની પ્રતિષ્ઠા કરી અને ભગવાન પોતે રાજી થઈ ગયા. તેથી પ્રત્યક્ષ આપ્યા દર્શન, રાજી થયા સંતો ભક્તો મન. એવી રીતે બરાઈ જે ગામ, તેમાં મૂર્તિ પધરાવે કરે કામ. સ્વામીએ મૂર્તિ પધરાવી તો થયું શું, કે મહારાજ એટલા બધા રાજી થયા કે પ્રત્યક્ષ રાધાકૃષ્ણ દેવના રૂપમાં શ્રીજી મહારાજે દર્શન ત્યાં પ્રતિષ્ઠામાં આવેલા બધાને આપ્યા. આવા મહારાજે દર્શન આપ્યા, બધા બહુ રાજી થયા. પછી સ્વામી ત્યાંથી ચાલ્યા. ગામ ધુવા, બામરોલી, સાંખ્યાની ને મગરોલી એ આદિ કેટલાક ગામોમાં ફરીને અસંખ્ય લોકોને સત્સંગ કરાવતા થકા ગ્વાલિયર શહેરમાં ગયા. ત્યાંના હરિજનોએ મળીને સ્વામીનું સન્માન કર્યું. રાજા જીવાજીએ પોતાના દરબારમાં સ્વામીને કેટલાક દિવસ રાખ્યા, રૂઢી રીતની સેવા કરીને રાજી કર્યા. પછી હરિભક્તોની રજા લીધી. ત્યાંથી ચાલ્યા તે લખનૌ પરગનાના ગામ નતીપનગર, ગોસાઈગંજ, ચનહટ અને છત્રિક એ આદિ કેટલાક ગામોમાં ફરીને ઘણા લોકોને સત્સંગ કરાવ્યો સ્વામીએ. પછી સ્વામીને શ્રીહરિના પ્રત્યક્ષ દર્શનની અંતરમાં અતિ તાન થઈ. ગામડા બહુ ફર્યા, બહુ લોકોને સત્સંગ કરાવ્યો, પણ હવે મહારાજના પાછા પ્રત્યક્ષ દર્શનની તાન ઉપજી, કે ભગવાનના દર્શન ઘણા સમયથી પ્રત્યક્ષ નથી થયા. અંતરમાં તો થાય છે, પણ ભગવાનની સાથે વાતો નથી થઈ, ભગવાનને ભેટ્યો નથી, માટે ભગવાન પાસે પાછો જો. ગામ ધુવામાં આવીને શાંતાનંદ સ્વામીને, અદ્ભુતાનંદ સ્વામીએ બે સંતને ગામ સાંખ્યાની મોકલ્યા અને કાશીરામ જમાદાર આદિ કેટલાક હરિજનને બોલાવીને પાછા ગામ બરાઈ આવ્યા. ત્યાંથી ચાલ્યા તે કેટલાક હરિભક્તોનો સંગ લઈ નૃસિંહાનંદ સ્વામી કેટલાક દિવસે ગઢપુર પાછા આવ્યા. મહારાજના દર્શન કર્યા, સ્વામીને આવ્યા સાંભળીને મહારાજ બહુ રાજી થયા. સ્વામીને ભાવથી ભેટ્યા, બપોરે પ્રેમથી પીરસીને જમાડ્યું. બધા સંઘના ભક્તો પણ મળ્યા, ઉતારા અપાવ્યા, પ્રેમથી જમાડ્યું, કથા વાર્તાનું સ્વામી ત્યાં સુખ લેવા લાગ્યા. એક દિવસ શ્રીજી મહારાજના દર્શને આવેલા જે સ્વામી સાથેના બધા ભક્તો હતા ને, મહારાજની અતિ હેતે સહિત યથાવિધિ બધાએ પૂજા કરી અને પોતાના દેશમાં પાછા જવાની તૈયારી કરતા હતા, ત્યારે મહારાજે હરિભક્તોને પોતાના ચરણારવિંદ આપ્યા, પોતાની પાગ આપી, પોતાની ચાખડીઓ આપી, પોતાની મૂર્તિઓ, ઝરીઓ ચોંટાડેલી મૂર્તિઓ આપી, શિક્ષાપત્રી આપી, ગુલાબના હાર આપ્યા. પ્રગટ પુરુષોત્તમની આ બધી દિવ્ય પ્રસાદી લઈ સંઘના માણસો મહા આનંદ પામીને પોતાના દેશ પ્રત્યે ગયા. જતા જતા રસ્તામાં ભગવાનનું ધ્યાન કરતા, ઉત્સાહ સાથે ભજન કરતા, પોતાની સાથે રહેલી પ્રસાદીની વસ્તુઓને કોઈ જુએ તેને શ્રીજી મહારાજની ઈચ્છાથી તરત સમાધિ થતી. મહારાજનો પ્રતાપ જો, મહારાજની પ્રસાદીની વસ્તુઓ ખાલી કોઈ જોવે ને તોય સમાધિ થઈ જતી, હરિભક્તોના હાથમાં હોય ને ત્યારે. એવો મહારાજે પ્રતાપ પ્રસરાવેલો. જડ વસ્તુમાં ચમત્કાર રાખ્યો, જડ વસ્તુમાં ચમત્કાર રાખ્યો, નિજ પ્રતાપ જીવને દેખાડ્યો, નિજ પ્રતાપ જીવને દેખાડ્યો, ઓ જડ વસ્તુમાં ચમત્કાર રાખ્યો, જડ વસ્તુમાં ચમત્કાર રાખ્યો, ઓ
निज प्रताप जीव ने देखाड़ो, निज प्रताप जीव ने देखाड़ो, सर्वे अवतार ना अवतारी, सर्वे अवतार ना अवतारी, सर्वे अवतार ना अवतारी, सर्वे अवतार ना अवतारी, तेनी रीत तो सर्व थी न्यारी, 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 सर्व अवतार ना अवतार यानी रीत सर्व थी न्यारी। महाराजे कोई ने लाकड़ी आपी थी, कोई ने पुष्प आप्या था, कोई ने धोती आपी थी, कोई ने पाग आपी थी, ये हरिभक्तो कोई ने आम दर्शन करावे ने तो एने समाधि थी जती। समाधि में एने भगवान श्रीहरि ना दर्शन थाता आवो प्रताप तो भगवाने पोताना भक्तों द्वारा अने जड़ वस्तुओं द्वारा प्रवर्तावेलो। माटे श्रीजी महाराज सर्व अवतार ना अवतारी छे। महाराज ये महाराज छे। હું વારે વારે એ વાત કરું છું, મહારાજ જેવું કંઈ હતું નહીં, મહારાજ જેવું કંઈ છે નહીં, મહારાજ જેવું કંઈ હશે નહીં, મહારાજ જેવો કોઈ થયો નથી, મહારાજ જેવું કોઈ છે નહીં, મહારાજ જેવું કોઈ હશે પણ નહીં। અક્ષરધામાધિપતિ જે આપણને મળ્યા છે બહુ મોટા। આજે એક બહુ સરસ વાત અમારા સવારની કથામાં બહુ સરસ ગુરુજી સંશોધન કરીને એક લાવ્યા હતા। એક વાત એવી આવી, પ્રથમના 41માં વચનામૃતની વાત કરી હતી કે સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે આખી। પુરુષોત્તમ નારાયણ, પુરુષોત્તમ નારાયણ અક્ષર રૂપે થયા, પુરુષ રૂપે થયા, પુરુષ રૂપે થઈને પ્રકૃતિ પુરુષ રૂપે થયા, પ્રધાન પુરુષ રૂપે થયા, મહતત્વ રૂપે થયા, અહંકાર રૂપે થયા, ઇન્દ્રિયોના દેવતા અને ઇન્દ્રિયો રૂપે થયા, અને એમાંથી વિરાટ સ્વરૂપ થયું અને પછી આગળનું કાર્ય થયું, આ વચનામૃત કહે છે। પછી શ્રીમદ ભાગવતનો સ્કંદ ત્રીજો અધ્યાય પાંચમો મને સ્મૃતિ એટલી છે, એ ગુરુજીએ વાત કરી હતી અધ્યાય પાંચમો, એમાં સૃષ્ટિ કેવી રીતે થઈ તો ત્યાં આગળ મહતત્વ થયું, પ્રકૃતિ પુરુષ જ મુખ્ય, ત્યાંથી શરૂઆત બતાવે, પ્રકૃતિ પુરુષથી શરૂઆત, મહતત્વ, પછી અહંકાર ઉત્પન્ન થયો, અહંકારના બધા દેવતાઓને બધા પ્રગટ થયા પણ કોઈ ભેગા જ ના થઈ, કોઈ ભેગા થવા તૈયાર જ નહીં, એની ઉપર બહુ સરસ સમજાવ્યું કે અહંકાર કેવો છે, કોઈ ભેગા જ ના થવા દે એમના અહંકાર। અને પછી એમાં કોક ડાયો હશે એક દેવતા, તેને ભગવાનને પ્રાર્થના કરી, પ્રકૃતિ પુરુષ રૂપ ભગવાન પ્રગટ થયા, બધાને ભેગા કર્યા ત્યારે વિરાટ બન્યું। ત્યારે ગુરુજી સમજાવતા હતા અમને કે અહંકાર કેટલો ખતરનાક છે, એ મને ત્યાંથી મળ્યું, પણ ભેદ કેટલો પડ્યો તમને સમજાઈ ગયું। ત્યાં આગળ પ્રકૃતિ પુરુષ રૂપી ભગવાન બતાવ્યા અને વચનામૃત આપણને પૂર્ણ પુરુષોત્તમ અક્ષર ધામાધિપતિ ભગવાન સ્વામિનારાયણ ભગવાન તરીકે બતાવે છે, આટલો ફેર છે। બીજે શરૂઆત તો થઈ ભગવાનની, કારણ કે ભગવાન જ પ્રકૃતિ પુરુષ રૂપે થયા છે એટલે ભગવાન જ છે, પણ જે ભગવાનનું મૂળ સ્વરૂપ છે અક્ષર ધામાધિપતિ, જેને બે ચરણ છે, જેને બે હસ્ત છે, જેને બે આંખો છે, જે 16 વર્ષની કિશોર અવસ્થા છે, જે તેજ 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 મધ્ય એક સિંહાસન ઉપર બિરાજમાન છે, મહારાજ કે મૂર્તિ ક્યારેક બેઠી જણાય છે, ક્યારેક ઊભી જણાય છે, ક્યારેક હાલતી જણાય છે, ક્યારેક ચાલતી જણાય છે, ક્યારેક હસતી જણાય છે, એ જે સ્વરૂપ, એ સ્વરૂપની મહારાજ કે અમારે ઉપાસના છે। જે શ્રીજી મહારાજે ઉપાસનાની વાત કરી છે, આટલી સોલિડ ઉપાસના, આટલું સોલિડ ભગવાનનું સ્વરૂપ, પરબ્રહ્મ તત્વને જે વચનામૃતમાં શ્રીજી મહારાજે નિરૂપ્યું છે એવું પરબ્રહ્મ તત્વનું સચોટ સ્વરૂપ કોઈ શાસ્ત્ર નિરૂપી નથી શક્યું પૃથ્વી પર, એવું શાસ્ત્ર વચનામૃતમાં નિરૂપ્યું છે, એ મહારાજ એ આપણને મળ્યા છે। એ મહારાજનો આપણા હૃદયમાં અતિશય કેફ રાખો, એ ભગવાનનું કરતાપણું બહુ સ્વીકારવું, આપણે ક્યારેય કરતા ન થવું, આપણે ક્યારેય કોઈને કરતા માનવા નહીં, આપણે જો કરતા થઈએ તો ભગવાન કે તું તો મારા વતીનું કામ કરવા બેઠો એટલે મારી તારે આવે જરૂર નથી, અને આપણે કોઈકને કરતા માનીએ
કે મારા વિશે આ આવું કરે છે તો એ વ્યક્તિઓ પ્રત્યે દ્વેષ બંધાય, એમાં પણ ભગવાનનું કરતાપણું ભૂલાય છે. ભગવાનનું કરતાપણું બોલવું જેટલું સહેલું છે એના કરતાં સ્વીકારવું કરોડ ઘણું અઘરું છે. કારણ કે કરતાપણું સ્વીકારાય ત્યારે કોઈ બીજાને કરતા મનાય નહીં અને પોતે કરતા થવાય નહીં. જ્યારે બીજાને કરતા મનાય નહીં ને પોતે કરતા થવાય નહીં ત્યારે સુખી થવાય. જ્યાં સુધી બીજાને કરતા મનાય છે ત્યાં સુધી એની સાથે રાગ અથવા દ્વેષ થશે. રાગ અને દ્વેષ થશે માટે આપણે ભગવાનના સ્વરૂપની વિસ્મૃતિ થશે. અને જ્યારે આપણે પોતે કરતા થઈ જઈશું ત્યારે પણ આપણને આપણો અહંકાર ભગવાનને ભૂલાડશે, માટે પણ ભગવાનની સ્મૃતિ આપણા હૃદયપટ ઉપરથી જશે. જો ભગવાનની સ્મૃતિમાં રહેવું છે, જો ભગવાનની મૂર્તિમાં રહેવું છે તો કરતાપણું ભગવાનનું જ બધે સ્વીકારવું પડે. મારા મહારાજની મરજી વિના પાંદડુંય હલતું નથી અને આખા ડાળખાને ઝાડવું હલતું હોય તો મહારાજની ઈચ્છા વિના તો નહીં જ હલતું હોય. એવો જે દ્રઢ વિશ્વાસ, એવી જે દ્રઢ ભગવાનના સ્વરૂપમાં માનીનતા, એને ભગવાનને કરતા જાણ્યા કહેવાય. અને ભગવાન જ્યારે આપણું બધું સારું કરે ને ત્યારે કરતા જાણવા બહુ હેલા છે, પણ જ્યારે હરતા થાય ને, હરવા લાગે ને, ત્યારે ભગવાનને માનવા કે વાહ વાહ પ્રભુ વાહ, શું તમારી લીલા છે, શું તમારી મોટપ છે, હું તમારું હિત કરવાની ભાવના છે, શું તમારી તપાવીને શુદ્ધ સુવર્ણ બનાવવાની ઈચ્છા છે, પ્રભુ વાહ કેટલા દયાળુ છો, કેટલા દયાળુ છો, આટલા મોટા બ્રહ્માંડમાં આટલા પૃથ્વીના પટળ પર અમને પસંદ કર્યા એ અમારા કેવડા મોટા ભાગ્ય. તાવડે દાદા ખાચરને ચડાવ્યા હતા તમે, દાદા ખાચરને કેવા તાવડે ચડાવ્યા હતા, તો દાદા ખાચર કેટલા વાલા થયા. જેને વાલા કરવા હોય એને તમારા તાવડે ચડાવો છો પ્રભુ, એમ તમારે અમને બહુ વાલા કરવા છે ને એટલે તાવડો ચલાવ્યો તમે. એમ ભગવાનનું જો કરતા પણ સ્વીકારે કેટલો ખુશ રહે, કેટલો સુખ રહે, કેટલો સુખ રહે, એને કેટલું સુખ રહે અંતરમાં, કેટલો આનંદ રહે, કેટલો કેપમાં રહે, કેટલો પાવરમાં રહે, કેટલું ભગવાનમય રહે. અને એવો ના હોય એ તો પછી બાપા ઉદ્વેગનો ઢગલો થાય, હૃદયમાંય ઉદ્વેગ, બારે ઉદ્વેગ, જીવનમાંય ઉદ્વેગ. એટલે જગતની રીત અને ભગવાનના ભગતની રીત બે જુદી છે. જગતની રીત અને ભગવાનના ભગત, જગતના વિચાર અને ભગવાનના ભગતના વિચાર બે બહુ જુદા છે. એના જીવનની ભૂમિકા અને જગતના જીવની ભૂમિકા બહુ જુદી છે. ગુણબુદ્ધિવાળાનો સત્સંગ અને સ્થિતિવાળાનો સત્સંગ બેમાં ભેદ છે. મૂર્તિને રાખીને જીવવાવાળા અને મૂર્તિ તરફનું જેને ધ્યાન જ નથી એવા બે વચ્ચેના વિચારોમાં આસમાન જમીનનો ભેદ છે, આસમાન જમીનનો ભેદ છે. માટે કરતા તો ભગવાન છે, એવી રીતે ભગવાનનું સર્વોપરીપણું સ્વીકારી લેવાય, ભગવાનનું કરતાપણું સ્વીકારી લેવાય એટલે ભગવાનના અલૌકિક આશ્ચર્યો નજર સામે દેખાવા લાગે, નજર સામે દેખાવા લાગે અને સુખ સુખને સુખ થાય. આ સ્વામીનો બહુ એક સરસ પ્રસંગ છે, એ આજે આપણે લઈ લઈએ. ગરડામાં સ્વામી એક વાર રાત્રે ફળિયામાં લઘુશંકા કરવા માટે જતા હતા રાત્રે. અને સ્વામી રોજ જાય એમાં સ્વામી નીકળવાનું, એક એકો ગઢપુરમાં ગાડે જોડવાવાળો બળદ્યો ને બેઠેલો, એ બળદ્યો માથું નમાવીને બેઠો હતો. તે સ્વામી થોડા હાલતા સ્વામીનો પગ લપસ્યો, તે સ્વામી બળદના શિંગડાની વચ્ચે પડ્યા. સમજો, બળદના શિંગડાની વચ્ચે. હવે બળદની ટેવ કેવી હોય, કોઈ પણ પશુની ટેવ કેવી હોય, માથું હલાવે એટલે આમ જ, સમજે ને, ઉલાડે, બળદ ઉલાડે. આ બળદ ઉલાડે એવો જ હતો, પણ સ્વામી પડ્યા ને તો શિંગડાની અંદર ડોકું સ્વામીનું ભરાઈ ગયું. એમના મનમાં વિચાર થયો કે બળદ ઊભો થશે કે માથું આગું પાછું કરશે તો જીવાશે નહીં, તેથી સ્વામી ધીમે ધીમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવા લાગ્યા. સ્વામીને થયું કે હમણાં બળદ આમ કરે મારથી જીવાવાનું નથી, તો હવે શું કરવાનું, ભજન જ કરવાનું. અંધકાર દેખાય એટલે, દુઃખ આવે ત્યારે ભજન કરવાનું, અંધકાર દેખાય એટલે ભજન જ કરવાનું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચાલુ જ કરી દેવાનું. અમારે કેમ મામા ધામમાં જવાના હતા, દેખાયું કે હવે તો આ એકાદશી છે, મહારાજનું વિમાન ખરેખર આવી જવાનું છે, એટલે ભજન ચાલુ જ કરી દીધું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, એ જે ભજન થાય જોરદાર થાય, પણ કરી લેવાનું.
એટલી તો ટેવ આપણી ચોક્કસ આપણે પાડવી જોઈએ કે આપણને ભય દેખાય અને સ્વામિનારાયણ થવું જ જોઈએ. આટલી ટેવ તો પડી જ જવી જોઈએ જીવમાં. આપણને આમ સેજ લાગ્યું કે બસ હવે છેલ્લો સમય, એટલે એટલું અનુસંધાન અંદરનું જોઈએ કે સ્વામિનારાયણ આવી જ જાય, દોડતું આવી જાય, એવું કરી નાખવું પડે. અને એ ભગવાનનું ભજન કરતાં કરતાં થઈ જ જાય. સ્વામી ધીમે ધીમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન ચાલુ કર્યું. જોયું આવું કરે સાધુ ને હરિભગત, આવું કરે. કેવું ભજન થતું હતું, કેમ એમ ભજન કરવા માંડ્યા. બળદ શાંતિથી એમને એમ બેઠો રહ્યો, બળદ બેઠો રહ્યો, ઉલાડવા વાળો બેઠો રહ્યો. બોલો, માણસને ભાન ના હોય, બળદને ભાન હોય. અત્યારે માણસ ઉલાડી નાખે પણ બળદ ના ઉલાડે. એ છે ને ભાઈ, બળદને કલ્યાણનો ખપ હોય, માણસને ના હોય. બળદ શાંતિથી એમને એમ બેઠો રહ્યો. સ્વામીનું ભજન સાંભળીને પાર્ષદો જાગ્યા, દોડતા દોડતા ત્યાં આવ્યા. ધીરે રહીને, ધીરે રહીને સ્વામીને શિંગડામાંથી કાઢ્યા. આ બધા સમયમાં બળદ જાણે યોગી હોય એમ બેસી રહ્યો, યોગી થઈ ગયો મોટા સાધુના સ્પર્શથી. એને ખબર પડી કે આવા સાધુને કેમ ઉલાડવા, યોગી થઈ ગયો. અને ત્યારે સ્વામી બહુ રાજી થયા, બહુ રાજી થઈ ગયા, બહુ રાજી થઈ ગયા. કેમ, બચાવી લીધા એટલે સ્વામીને. સ્વામી ધામમાં જતા રહે તો અહીં કંઈ અટકી જાત સ્વામીને, કંઈ બાકી હતું કરવાનું? ના, શું બાકી, સાધુ તો આ ભગવું કપડું પહેરે. ત્યારથી જે વાસ્તવિક સાચો સાધુ થયેલો છે એ તો સંસાર માટે મરેલો છે, સત્સંગ માટે જીવે છે, સંસાર માટે તો એ મરેલો જ છે. કારણ કે સાધુને જીવે તો એ આ કપડું છે ને મરે તો એ આ જ કપડું છે. એને આ જ કપડું ઓઢવાનું છે, આ કફન જ, કફન જ છે, ઓઢેલું જ છે. ધામમાં જાય તો એ આ જ ઓઢવાનું છે, ધામમાં નથી નહીં બોલે ચાલે તો એ આ જ ઓઢવાનું છે. નૃસિંહાનંદ સ્વામીને કશું બાકી નહોતું આ પૃથ્વી પર, પણ સ્વામીને એમ થયું કે એક બળદને કેવું જ્ઞાન, એને મારા ઉપર આટલું હેત છે, તો સ્વામીને પણ એની ઉપર હેત થઈ ગયું. મોટા સંતમાં સામર્થ્ય ભારી, મોટા સંતમાં સામર્થ્ય ભારી, એ મોટા સંતમાં સામર્થ્ય ભારી, મોટા સંતમાં સામર્થ્ય ભારી, એ પશુને પણ લીએ છે તારી, પશુને પણ લીએ છે તારી, એ પશુને પણ લીએ છે તારી, પશુને પણ લીએ છે તારી, એ દ્રષ્ટિ પડે ઓલે આ પુરુષની, દ્રષ્ટિ પડે ઓલે દ્રષ્ટિ પાડે ઓલે આ પુરુષની, દ્રષ્ટિ પાડે ઓલે આ પુરુષની, કેમ કસર રહે આ જીવની, કેમ કસર રહે આ જીવની, કેમ કસર રહે આ જીવની, મોટા સંતમાં સામર્થ્ય ભારી, પશુને પણ લીએ છે તારી, દ્રષ્ટિ પડે ઓલિયા પુરુષની, કેમ કસર રહે આ જીવની. પશુ ઉપર દ્રષ્ટિ પડે એનું કલ્યાણ થાય. સ્વામીએ કીધું આ બળદને છે ને ઘીગોળ ખવડાવો, કે સ્વામીએ પોતાના હાથે બળદને ઘીગોળ ખવડાવ્યા. અને સ્વામી એમ બોલ્યા, આ બળદે જેમ મારી રક્ષા કરી છે એમ હું પણ આ બળદની અંતકાળે રક્ષા કરીશ. બળદે મારી રક્ષા કરી છે એમ હું પણ આની રક્ષા કરીશ. વાલા ભક્તો, જીવનમાં મુમુક્ષુને એટલું જ કરવાનું છે. અમે મૂર્તિમાં રહેવાની આગળ વાત કરી, મૂર્તિને ધારવાની વાત કરીએ તો સારી જ છે, એ તો કરવું જ જોઈએ. પણ એક વસ્તુ અવશ્ય કરી લેવું જોઈએ, જેને એ મૂર્તિમાં સ્થિતિ છે, જેને મૂર્તિનો કોન્ટેક આપણા કરતાં વધારેમાં વધારે છે,
જેને એ મૂર્તિને પોતાનું સર્વસ્વ જાણીને એક મૂર્તિરૂપી ધન ઉપર જ જે પોતાના શ્વાસ લે છે, જેને મૂર્તિમાં સંપૂર્ણ વિશ્વાસ રાખ્યો છે, એવાના અંતરનો રાજીપો, એવાના અંતરનો રાજીપો તો લઈ જ લેવો. જીવથી બીજું થાય કે ના થાય, પણ એવાનો રાજીપો, જેની ઉપર ભગવાન રાજી છે એનો રાજીપો આપણે લઈએ ને, એટલે આપણી ઉપર ભગવાનનો રાજીપો થઈ જાય. આટલું તો કરી જ રાખવું. અને આજે એવા ભગવાનના ભક્તો છે આપ સર્વે, કેવો રાજીપો લો છો ભગવાનના સંતો ભક્તોનો. એક વચ્ચે ખાલી ગુણાતીતાનંદ સ્વામીની એક વાત કહી દો, ધોરાજીમાં એક મુસ્લિમ બિરાદરને બધાના ગુણ લેવાની ટેવ હતી. એને ટેવ એવી હતી, મુસ્લિમ હતો પણ ટેવ એવી હતી બધાના ગુણ લેવાના. એમાં કોઈ કારણવસર તે ગાંડો થઈ ગયો, ગાંડો થઈ ગયો, પણ જે મળે એના વખાણ કરે. એને ટેવ શું હતી? ગાંડો હતો પણ ટેવ શું હતી? જે મળે એના વખાણ કરવાના. એક વાર ગુણાતીતાનંદ સ્વામી બધાય સંતો ધોરાજી આવ્યા ત્યારે સંતોની મસ્તી જોઈને આ મુસ્લિમ સંતોના વખાણ કરતો કહે કે આ સ્વામિનારાયણ કે ઓલિયા કા નૂર હૈ, વો તો સબસે બડા ઓલિયા હૈ, વો તો સબસે બડા ઓલિયા હૈ, આવું ગાયા કરે. એને ટેવ હતી વખાણ કરવાની, એમાં ગાંડો થઈ ગયો, એટલે હવે ખબર ના પડે કોના કરવાનું કોના નહીં, ગમે ના કરે. આમ સ્વામીના વખાણ કર્યા અને સંતનો ગુણ લીધો. સત્સંપ્રદાયના ઇતિહાસમાં એવું લખાણું, એનો અંતકાળ આવ્યો ત્યારે શ્રીજી મહારાજને તેડવા આવ્યા. શ્રીજી મહારાજે એને અક્ષરધામનો અધિકારી બનાવ્યો. ગુણ લેવાનો સ્વભાવ સત્પુરુષના વખાણના કામમાં આવ્યો તો મોક્ષ થઈ ગયો. એને ગમે એનો ગુણ લેતો હતો, એમાં એને ગુણાતીતાનંદ સ્વામી જેવા સત્પુરુષનો ગુણ લેવાઈ ગયો, એનું કામ પૂરું થઈ ગયું. બોલો, આ બળદે ખાલી આટલા જાળવ્યા સ્વામી, કે આને જાળવ્યા ને અમે એને અંતકાળે જાળવશું. પછી નૃસિંહાનંદ સ્વામી જ્યારે ધામમાં ગયા હતા, આ બળદને એવું લાગ્યું કે સ્વામી અત્યારે નથી પૃથ્વી ઉપર. અને ત્યારે એવું કહેવાય છે ઇતિહાસોમાં કે બળદે ઘાસ પાણી બંધ કરી દીધું. અને બળદનો અંતકાળ જ્યારે આવ્યો ત્યારે મહારાજને લઈને નૃસિંહાનંદ સ્વામી એને લેવા માટે આવ્યા અને એને પોતાના મહારાજ અક્ષરધામની અંદર એક બળદના આત્માને લઈ ગયા. આ નૃસિંહાનંદ સ્વામીના વચને થયું. વિચારો, કેટલી વાર બળદે જાળવ્યા હતા સ્વામીને? એક વાર. પણ એક વાર જાળવવાનો એનો ગુણ મોટા સાધુના કામમાં આવી ગયો તો ઠેક, અંતકાળે બળદના દેહમાં હતો તો પણ એનું કામ થઈ ગયું. માટે સત્સંગનો પ્રતાપ બહુ મોટો છે. એની કડી ગાય આપણે આજની આ નૃસિંહાનંદ સ્વામીના આખ્યાનને સ્વામીના ચરણોમાં વંદન કરી પૂર્ણ કરીશું. સત્સંગનો પ્રતાપ છે મોટો, સત્સંગનો પ્રતાપ છે મોટો, લોક મતને કરે છે ખોટો, 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 પશુનું પણ કલ્યાણ થાય, પશુનું પણ કલ્યાણ થાય, પશુનું પણ કલ્યાણ થાય, પશુનું પણ કલ્યાણ થાય, મનુષ્યનો ન અચરજ કાય, મનુષ્યનો ન અચરજ કાય, મનુષ્યનો અચરજ ન કાય, મનુષ્યનો ન અચરજ કાય, મનુષ્યનો અચરજ ન કાય, મનુષ્યનો ન અચરજ કાય. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ. ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.